નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. મેં પીટીસી કર્યું, આર્ટસ કર્યું, લૉ કર્યું અને સનદ મેળવ્યું, પણ આ બધું નેતા હતો તો મફતમાં થયું. નેતા હતો એટલે હાજરી તો કોઈ પૂછે નહીં. દર્શક મિત્રો, ખબર અનુસાર ગુજરાતના દિગ્ગજ મંત્રીએ કર્યો છે આવો કંઈક મોટો ખુલાસો. જી હા, જામનગરમાં તાજેતરમાં યોજાયેલ શિક્ષક સંઘના એક કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ રહ્યા હતા ઉપસ્થિત. અને આ દરમિયાન રાઘવજી પટેલે આપેલ આ નિવેદનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં કૃષિમંત્રી એમ કહી રહ્યા છે કે મેં પીટીસી કર્યું, આર્ટસ કર્યું, લો કર્યું અને સનદ મેળવ્યું, પણ આ બધું નેતા હતો ને તો મફતમાં થયું. આ સાથે જ તે એમ કહી રહ્યા છે કે નેતા બની ગયો એટલે કોઈ હાજરીનું ન પૂછે, નેતા હોવ એટલે કોઈ પરીક્ષાનું ન કહે. હાલ દર્શક મિત્રો, રાઘવજી પટેલનો આ વાયરલ વિડીયો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. વાત કરીએ સમગ્ર મામલે તો જામનગરમાં 2 દિવસ પહેલા શિક્ષક સંઘનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ સ્ટેજ પરથી રાઘવજી પટેલ ખુદનું દ્રષ્ટાંત આપતા તેમણે એક ખુલાસો કર્યો જે ચર્ચામાં આવ્યો. તેમણે કહ્યું કે પીટીસીનું પહેલું વર્ષ ચાલુ હતું અને ચૂંટણીના રવાડે ચડી ગયો હતો. પિતા ચૂંટણી હારી ગયા અને મારું વર્ષ બગડી ગયું. ત્યારથી હું રાજકારણના રવાડે ચડ્યો અને ભણ્યો પણ ખરો. આ દરમિયાન તેમણે સ્ટેજ પરથી એમ પણ કહ્યું કે મેં પીટીસી કર્યું, આર્ટસ કર્યું, લો કર્યું અને સનદ પણ મેળવ્યું, પરંતુ આ બધું નેતા હતો તો મફતમાં થયું. આ સાથે જ તેમણે કહ્યું કે નેતા બની ગયો એટલે કોઈ હાજરીનું ન પૂછે, નેતા હોવ એટલે કોઈ પરીક્ષાનું ન કહે. તેમણે શિક્ષકોને સંબોધતા કહ્યું કે આવું તો ચાલે છે, તમે પણ જાણો છો. કૃષિમંત્રીએ ખુદનું દ્રષ્ટાંત આપતા દર્શક મિત્રો આ જે ખુલાસો કર્યો તે ચર્ચામાં આવ્યો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મામલે આપનું શું કહેવું છે કૃષિમંત્રીના નિવેદનને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.